હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આજે આપણે બીટનો હલવો બનાવીશું. તેના માટે મેં અહીંયા 3 બીટ લીધા છે. બીટને હવે આપણે છીણી નાખીશું, પછી કુકરમાં 1 સીટી થવા દેશું. હવે આપણું બીટ બફાઈ ગયું છે તો હવે આપણે મોટા બાઉલમાં લઈ લીધું છે અને 1 ચમચી ઘી નાખીને ધીમા ગેસે શેકીશું. હવે આપણું બીટ શેકાઈ રહ્યું છે. હવે પછી આપણે એમાં માવાને એડ કરીશું. માવો મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે હલાવીશું. હવે આપણો માવો મિક્સ થઈ ગયો છે, તમે જોઈ શકો છો. હવે આપણે એમાં જરૂર પ્રમાણે ખાંડ એડ કરીશું. જે પ્રમાણે ગળ્યું ખાતા હોય એ પ્રમાણે ખાંડને એડ કરવાની. હવે આપણે એમાં ડ્રાયફ્રૂટનો ભૂકો એડ કરીશું. તે મેં મિક્સરમાં ભૂકો ક્રશ કરી લીધો હતો. હવે આપણે એમાં 1/2 વાટકો ટોપરાનું છીણ એડ કરીશું. હવે આપણે એને ધીમે ધીમે હલાવીશું. ટોપરાનું છીણ એડ થઈ ગયું છે. હવે આપણે એને એક ડીશ લેશું, તેમાં ઘીથી સ્પ્રેડ કરીશું અને હલવો એમાં નાખી દેશું. ત્યાર પછી આપણે ચમચી વડે ટોપરાનું છીણ ઉપરથી એડ કરીશું. હવે આપણો હલવો રેડી થઈ ગયો છે. હવે આપણે એને ચપ્પા વડે નાના નાના પીસ કરીશું. તમે જોઈ શકો છો હલવો રેડી થઈ ગયો છે. આવી રીતના નાના નાના પીસ કરી નાખીશું. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો. બાય બાય ગાઈઝ.